हेलो एवरीवन, रासायणिक गतिकीना आपणे थीअरीना लेक्चर कम्प्लीट करी लीधा छे अने स्वाध्यायना प्रश्नों पण आपणे 1 થી 9 જોઈ લીધા છે। नेक्स्ट क्वेश्चन जे क्वेश्चन नंबर 10 છે તેનો ટોટલી કોન્સેપ્ટ સાથે આપણે ખ્યાલ મેળવીએ। સૌપ્રથમ તમને જણાવી દઉં કે હું જૈનિક ખડસલિયા અને આ મારી YouTube ચેનલ કોન્સેપ્ટ અપ માં આપનું સ્વાગત છે। અને આ એ જ ચેનલ છે જે તમે અત્યાર સુધી જે દ્રાવણ હોય કે પછી એને લગતા જીના પ્રશ્નો હોય કે કેમિકલ કાઇનેટિક્સની થિયરી હોય તે જોતા હતા, જેનું નામ જૈનિક ખડસલિયા હતું, પરંતુ હવે એક એનું નામ ચેન્જ કરી નાખ્યું છે, જેનું નામ આપણે કોન્સેપ્ટ અપ રાખેલ છે। એ જ યુટ્યુબ ચેનલ છે, કોઈ નવી યુટ્યુબ ચેનલ નથી। અને આની અંદર તમને ઘણા બધા જે પ્રશ્નો છે એનું એક માહિતી આપી દઉં। જો આની અંદર હું તમામ ચેપ્ટર કમ્પ્લીટ કરાવીશ, તમને કેમેસ્ટ્રીના તમામ ચેપ્ટર તમારા 12th કેમેસ્ટ્રીના કમ્પ્લીટ થશે જ, એ ફાઇનલ છે, વિથ પ્રોબ્લેમ પ્રેક્ટિસ પણ થશે મિત્રો। સાથે તમે જે પણ એક્ઝામની તૈયારી કરતા હોય, જી હોય, નીટની હોય, તો એને લગતા પ્રશ્નો પણ સમાધાન અહીંયા તમને એનું મળી જશે। પ્લસ કે અધર સબ્જેક્ટ ફિઝિક્સ છે, મેથ્સ છે, તો એની બેઝિક રિક્વાયરમેન્ટ જે હોય એ પણ હું કોન્સેપ્ટ ક્લિયર કરાવીશ। ટૂંકમાં મજા આવે એવું તમને આ ચેનલની અંદર જોવા મળશે, તો ફટાફટ રીતે સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક કરી દો અને સ્ટાર્ટ કરીએ આપણે જ્યાં પહોંચ્યા હતા। 10મો પ્રશ્ન આપણે પહોંચ્યા હતા, ક્વેશ્ચન નંબર 10 સ્વાધ્યાયની અંદર। તો જોવો પ્રશ્ન કે એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક વેગ આર નોટ આપણે કીધું છે, એ અને બીની જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા છે। પ્રારંભિક વેગ મિત્રો મેળવી લીધેલા છે જે નીચે મુજબ છે, એટલે કે એની સાંદ્રતા 0.20 મોલ પ્રતિ લિટર હોય, બીની સાંદ્રતા 0.30 મોલ પ્રતિ લિટર હોય, ત્યારે આપણી પાસે તેનો પ્રારંભિક વેગ છે 5.7×10⁻¹। એવી રીતે ત્રણ પરિસ્થિતિ આપણને આપી છે, તો કે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ શું હશે તે આપણે જણાવવાનું છે, કે એ અને બીના સંદર્ભમાં પ્રક્રિયા ક્રમ કયો હશે। તો જો આપણે ત્રણ પરિસ્થિતિ આપી છે, એમાં બે પરિસ્થિતિને સાથે ચાલીએ, તો ઉદાહરણ તરીકે હું આને નંબરિંગ આપી દઉં 1, 2 અને 3, આપણી 3 પરિસ્થિતિ થઈ ગઈ। તો જેમાં પ્રક્રિયા વેગ જે છે આપણે જણાવવાનું છે, તો ધારી લઈએ કે ધારો કે આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ એના સંદર્ભમાં એક્સ અને બીના સંદર્ભમાં વાય હોય, તો મેં ધારી લીધું પહેલાં, એટલે હવે મારે એક્સ અને વાયની કિંમત મેળવવાની, તો રેટ ઓફ રિએક્શન એને હું આર કહી દઉં, તો આર ઇઝ ઇક્વલ ટુ કે, અને એની સાંદ્રતાની કેટલી ઘાત આવશે એક્સ, અને બીની સાંદ્રતાની કેટલી ઘાત આવશે વાય। તો આ નક્કી થઈ ગયું। હવે આપણે સ્ટાર્ટ કરીએ પ્રક્રિયાક્રમ મેળવવો છે, તો માની લો કે હું પહેલું સ્ટેપ જે તમને કહું છું કે હું પ્રથમ પરિસ્થિતિ અને દ્વિતીય પરિસ્થિતિ લઉં, તો કે R1/R2 કરી દઈએ। જો મિત્રો, પ્રથમ પરિસ્થિતિ અપોન દ્વિતીય પરિસ્થિતિ કરું છું, બંનેનો હું ભાગાકાર લઉં છું, તો વિચારો, ચાલો એક કામ કરીએ, આને લગતા પહેલાં તમને સમજાય માટે હું ત્રણેય ગુણોત્તર લેતા પહેલાં આપણે સરખાવી દઈએ। તો R1 = K, એ કેટલો આપ્યો છે આપણી પાસે, એ કેટલો છે, તો કે એ આપણી પાસે છે 0.20, એટલે કે 0.2 એની એક્સ ઘાત, બી કેટલો છે 0.30ની વાય ઘાત, = અહીંયા R1 ભલે મેં કીધું, પણ એનું પ્રારંભિક વેગ કેટલો છે 5.7 × 10⁻¹। એવી રીતે મારે R2 લખવું હોય, તો R2 = K 0.20x 0.10y 10⁻¹ = 5.07 × 10⁻¹। મિત્રો એક મિસ્ટેક છે અહીંયા 0.7 આવે, ઓકે, આ એક તમે ચેન્જ કરી નાખો, અહીંયા આવશે 5.07, આ બંને ઇક્વલ આવે છે, તો અહીંયા પણ આપણે ચેન્જ કરી નાખીએ। અમુક ટાઈપિંગ મિસ્ટેક NCERTની અંદર જોવા મળે છે, જે આપણે સાથે સાથે સોલ્વ કરતા જઈશું। એવી રીતે R3 મારે લખવું હોય, તો કે 0.40⁻¹ અને 0.05⁻¹
इज इक्वल टू 1.43 इंटू 10^-4। तो त्रण में पद तमारी सामे लखी नाख्या छे। हवे आपणे प्रक्रिया क्रम माटे काम करिए। सौ प्रथम आपणे आर वन अपॉन आर टू करी दईए। आर वन अपॉन आर टू इज इक्वल टू के पॉइंट केटला छे जुओ तो 0.20 अने 0.30। तो 0.20 एक्स घात अने 0.30 वाय घात एवी रीते आपणे छेदमां शुं लखशुं। 0.20 अने 0.10 आवे छे तो एनी सांद्रता छे 0.20 एक्स घात अने 0.10 वाय घात। तो मैं बंने पद लखी लीधा छे एनी किंमत पण आपणे दर्शावी दईए। तो इज इक्वल टू शूँ थाय छे एनो वेग तो के 5.07 इंटू 10^-5 आपणने आपेल छे। 10^-5 અહીંયા પણ 5×07×10^-5। તો તમે જુઓ તો કે જે છે શું થશે, જતો રહેશે, તો કે કેન્સલ થશે। 0.20 એક્સ ઘાત આ પણ કેવું થશે, કેન્સલ થઈ જશે। તો અહીંયા જે આપણને મળશે તે શું મળશે, આ પણ કેન્સલ થઈ જશે। તો અહીંયા આપણને શું મળશે, 0.30 અને 0.10, તો એને 3 કહી શકું। 3×y=1 ખ્યાલ આવી ગયો। તો આ તમારે લખવા માટે સરળતા રહે લાપડાને કે 5.07×10^-5 અપોન 5.07×10^-5। તો હું 3 કઈ ઘાત મૂકું જેથી મને એ આખા પદનો જવાબ 1 આવે? તો સ્વાભાવિક છે કે 3 ઘાત કેટલી થાય, 1। એટલે કે એનો અર્થ એવો થયો કે વાય ઇઝ ઇક્વલ ટુ શું આવે, 0। તો વાયની કિંમત આપણને મળી ગઈ મિત્રો, વાયની કિંમત આપણને મળી ગઈ। એક્સની કિંમત મારે મેળવવી છે તો વાય મળી ગયો, તો એક્સ તો સાવ સરળ છે, એક્સ તો સાવ સરળ છે। એની માટે આપણે હવે આપણે એક્સની કિંમત મેળવશું કે એક્સની કિંમત કેટલી થશે। એક્સની કિંમત માટે હું R3/R1 કરી દઉં તો ઇઝ ઇક્વલ ટુ કે R3માં જે એની સાંદ્રતા કેટલી છે, 0.40 0.40 તમે કોઈ પણ સરખાવી શકો, 0.40 એક્સ અને 0.05 વાય। હવે વિચારો વાય એટલે કેટલા છે, 0। આખા પદની 0 ઘાત એટલે કેટલા થઈ જાય, 1। તો એને કેન્સલ કરી દો, અહીંયા આખું પદ 1 થઈ જાય છે, માટે તેને આપણે કંઈ ધ્યાનમાં લેવાની જરૂર નથી। એવી જ રીતે અહીંયા પણ વાયની 0 ઘાત થશે એટલે એ તો 1 જ થઈ જવાનું, તો 0.20 જ ધ્યાનમાં લેશું। તો 0.20 એક્સ ઘાત ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળે છે, 1.43×10^-4 1.43×10^-4 અપોન 5.07×10^-5। અહીંયા જુઓ તો કે કેન્સલ થઈ જશે, તો 0.40/0.20 એટલે 2, તો 2×x આવશે। હવે આને તમે કેલ્ક્યુલેટ કરો એટલે 2.8205 આપણને મળશે। હવે વિચારો કે મારે એક્સ મેળવવા છે, તો સ્વાભાવિક છે એક્સની કિંમત આગળ એક્સ બરાબર કરવા હોય તો લોગ લાગુ પાડી દો, તો x×log2 ઇઝ ઇક્વલ ટુ log 2.8205। તો એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ જે છે 2.8205 એટલે કે 28 ની અંદર તમે જો એટલે આવશે 0.4503 અને જેને છેદમાં આપણે મૂકી દઈએ log 2, તો log 2 કેટલા છે, 0.3010। તો આનાથી આપણને મળે છે x ઇઝ ઇક્વલ ટુ 1.5। તો આપણને મળી ગયું છે ફાઇનલ જે આપણે જરૂર હતી, કે જેમાં હું લખી શકું કે પ્રક્રિયાનો જે વેગ હતો r, એની એક્સ ઘાત અને bની વાય ઘાત હતી, જેમાં એક્સ ઘાત ઇઝ ઇક્વલ ટુ આપણને શું મળી ગયું, 1.5, અને bની કેટલી ઘાત મળી, 0। એટલે કે ટોટલ પ્રક્રિયાક્રમ શું થશે, 1.5। પ્રક્રિયાક્રમ શું બનશે, 1.5। તો આવી રીતનો આ એક્ઝામ્પલ હતો કે જેમાં આપણે વારાફરતી સંદર્ભ લઈને તેને સોલ્વ કરવાના હતા। ટૂંકમાં આ પ્રશ્નથી આપણે શીખ્યા છું,
तो आ प्रश्न थी एक तो आपणे कई रीते प्रक्रियाक्रम आपणे नथी आप्यो छतां मेळवो छे तो एनी माटे जरूर पड़शे तेनी सांद्रता अने प्रारंभिक वेग जे छे ए वेग ए मळी जाय तो आपणे एने सूत्रमां लागू पाडीने एकबीजा साथे सरखावीने आपणे आसानीथी आपणे तेनो प्रक्रियाक्रम मेळवी शकीए। क्वेश्चन नंबर 11 जेमां प्रक्रिया आपी छे आपणे 2a + b गीव्स c + d जेनो डेटा जे छे सांद्रता ई सांद्रता दरमियान एनो केटली एनो वेग हशे तेनी माहिती आपणे अहींया आवी दीधी छे। હવે આ માહિતી મુજબ આપણે પ્રક્રિયાનો વેગ નિયમ અને વેગ અચળાંક ફાઇન્ડ કરીને કહેવાનું છે। વેગ નિયમ અને વેગ અચળાંક, જેમાં વેગ નિયમ હું કહું તો વેગ નિયમ એટલે શું થાય, જો વેગ અચળાંક તો આપણને ખબર છે કે કે વેગ નિયમ મારે મેળવવો છે, તો વેગ નિયમ એટલે કે રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયા વેગ ઇઝ ઇક્વલ ટુ કે એ અને બી, અહીંયા આપણે આવશે એક્સ અને વાય, તો અહીંયા મારે ટોટલી પરફેક્ટ પદ જોવે કે અહીંયા કયું પદ હશે। એ તો આપણી પાસે છે તે ઘટક b છે, તો અહીંયા x ના સ્થાને શું છે, y ના સ્થાને કયો નંબર છે એ મેળવો। તો જો સેમ ક્વેશ્ચન છે જે આગળના ક્વેશ્ચન પ્રમાણે આપણે સોલ્વ કર્યો હતો કે જેમાં પ્રક્રિયાક્રમ મેળવ્યો, તો એવી જ રીતે આપણે ધારી લઈએ કે a ની x ઘાત અને b ની y, તો એ તો આપણે લખી જ નાખ્યું છે। તો આપણે શું કરવું પડશે, જુઓ કે મારે અહીંયા સરખામણી કરવાની થશે, આ છે r1, આ છે r2, આ છે r3 અને આ છે r4। તો આ જે r1 r2 r3 4 જે આપણને ચાર આપ્યા છે, ચાર પરિસ્થિતિ અને ચાર પ્રયોગ આપ્યા છે, એની અંદર હું એવા બે પદની સરખામણી ગુણોત્તર લઉં જેમાં કોઈ એક એ અથવા બી નીકળી જાય, એક જ વધે, તો જેથી ઝડપથી જવાબ આવે। ઉદાહરણ તરીકે જુઓ તો આર વન અને આર ફોર જે છે, તો વિચારો કે હું જો આર ફોર અને આર વનનો ગુણોત્તર લઉં તો આર ફોર જો અહીંયા છે તો કે જેની 0.4ની એક્સ ઘાત અને 0.1ની વાય ઘાત છેદમાં વન લીધું છે તો કે 0.1ની એક્સ ઘાત અને 0.1ની વાય ઘાત ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 2.40 જે અહીંયા આપ્યું છે 2.40 ઇન્ટુ 10^-2 અપોન 6 × 10^-3। તો અહીંયા જુઓ તો તમે ઇક્વલ રીતે કહી શકો કે જે આ પદ જે છે વાયવાળું પદ શું થશે, જતું રહેશે, કારણ કે બંને આન્સરને છેદમાં સમાન છે, કે જતા રહેશે, તો 0.4/0.1 ઘાત કેવી સમાન, માટે હું શું લખી શકું, 4 થાય, 4 જ થશે ને, 4^x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 10^-3 છે અને અહીંયા 10^-2 છે, એક સ્ટેપ આ બાજુ લઈ જાઉં એટલે શું થાય, 24.0 × 10^-3 થાય અપોન 6 × 10^-3 થાય, તો 24 સચોકને 24 10^-3 જતા રહ્યા તો ઇઝ ઇક્વલ ટુ 4। તો હું એક્સના સ્થાને કયું પદ મૂકું કે જવાબ 4 જ રહે, તો સ્વાભાવિક છે કે એક્સના સ્થાને હું 1 મૂકું તો જવાબ 4 રહે, એટલે કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે 1, તો જે આપણને મળી ગયું જવાબ, એટલે કે એક્સની કિંમત આપણને મળી ગઈ કે એક્સના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ કેટલો, એટલે કે એના સંદર્ભ માટે પ્રક્રિયાક્રમ એક્સ જે કીધું તે કેટલો થાય 1। હવે મારે મેળવવાનું થયું વાય, ત્યારબાદ મને બીજો પ્રશ્ન મળશે, તો વાય મેળવવા માટે હું એક કામ કરું, વાય મેળવવો છે તો મારે એને કેન્સલ કરવો પડશે, એક્સને કેન્સલ કરવો પડશે, જો અહીંયા છે સમાન કિંમત તો તેનો ગુણોત્તર લઈ લો, તો r3/r2 ઇઝ ઇક્વલ ટુ આપણે 3 વાળું પદ લખ્યું છે, 0.3 એની સાંદ્રતા છે અને 0.4 બીની સાંદ્રતા છે, તો કે 0.3x 0.4y અપોન કે આર ટુ માટે જુઓ તો 0.3 એની સાંદ્રતા છે અને 0.2 જે છે બીની સાંદ્રતા છે, તો આ થયું 0.3x અને આ થયું 0.2y ઇક્વલ જે એનો વેગ આપ્યો છે, તો જો 2.88 − 7.2 અને 10^-1 ઘાત નહીં 10^-2 ઘાત છે, એટલે કે 2.88 × 10^-1 છે અને 7.2 × 10^-2 છે, તો કે વાળું પદ જતું રહેશે 0.3ની એક્સ ઘાત વાળું પદ જતું રહેશે, તો 0.4/0.2 ને છેદ ઉડાડું તો 2 શું આવશે વાય, અને અહીંયા જે આપણને મળશે 4, અહીંયા શું મળશે 4, તો વિચારો કે 4 મળે તો એનો અર્થ શું થાય કે વાયના સ્થાને મારે કેટલા મૂકવા પડે 2, તો એનો અર્થ એવો હોય તો કે વાયની કિંમત આપણને કેટલી મળે છે 2।
वाय की किंमत अपने के मिली गई बे। तो हवे आपणे लखी शकीए कि वेग नियम आर इज इक्वल टू के एनी सांद्रता नी केटली घात छे, एनी सांद्रता माटे आपणे शुं मळ्युं एक, अने बी नी सांद्रता स्क्वेर। तो आ हतो आपणो वेग नियम। हवे आपणे आनी अंदर नेक्स्ट शुं करवानुं छे, तो प्रक्रियानो वेग अचळांक मेळवानो छे। तो वेग अचळांक माटे आपणे रेट ऑफ रिएक्शन लई लईए के ए जे छे प्रथम परिस्थिति वाली लो, तो के 0.1 अने 0.1, तो के आर वन तो 0.1 नी एक घात अने 0.1 नी बे घात, तो इज इक्वल टू एनी किंमत शूँ आपेली है आर वन नी 6.10⁻³, 6.0 है, 6.0 × 10⁻³। तो विचारो आधार सरखा, तो घातांकों शूँ करी शकूँ, सरवाळो करी शकूँ, परंतु मारे के मेळवो छे, तो के ने सूत्रनो करता बनावी दो 6.0 × 10⁻³। तो अहीं 0.1 × 0.1 × 0.1 એટલે કે 10⁻¹ દસ ની માઇનસ એક ઘાત ને 10⁻¹ એટલે ટોટલ 10⁻ કેટલી ઘાત થઈ ગઈ, 3 થઈ ગઈ। તો 10⁻³ ઘાત તો ઇઝ ઇક્વલ ટુ શું મળે આપણને, 6 મળ્યું, ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું, 6। હવે પ્રશ્ન થાય એકમ શું થાય, તો એકમ માટે વિચારો કે આનો જો હું એકમ મેળવવા માટેની વાત કરું, તો આ પદ લ્યો, આવડું આ પદ એટલે નીચે જ લખીએ એટલે તમને સરળતા રહેશે। આનો એકમ મેળવે તો અંશમાં શું આવ્યું, પ્રક્રિયા વેગ। પ્રક્રિયા વેગ શું હોય, પ્રક્રિયા વેગ કોને કહેવાય, મોલ પ્રતિ લીટર, અથવા તેનો પ્રક્રિયા ક્રમ 3 છે। તો પ્રક્રિયા ક્રમ 3 હોવાથી હું તેના આ સૂત્રમાં મૂકી દઉં કે સાંદ્રતાના સ્થાને હું મૂકું કે મોલ માટે 1 − n, લીટર માટે n માઇનસ 1 ને સેકન્ડ ઇન હોય। તો અહીંયા આપણે મૂકતા જઈએ 3, તો અહીંયા આવશે મોલ·2, લીટર જે છે 3 મૂકીએ તો લીટરનો સ્ક્વેર અને સેકન્ડ ઇન્વર્સ આપણને મળશે। તો આ હતો વેગ અચળાંક, જે આપણને માહિતી જે આપી હતી એની ઉપરથી આપણે વેગ નિયમ અને વેગ અચળાંક મેળવી લીધો। ક્વેશ્ચન નંબર 12 જે આપણને આપ્યો છે, આ લેક્ચરની અંદર આપણે તમામ કોષ્ટકવાળા જ પ્રશ્નો કવર કરી લીધા છે, એટલે એક સાથે એક સરખા કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે। એ અને બી વચ્ચેની પ્રક્રિયા એના સંદર્ભમાં પ્રથમ ક્રમની અને બીના સંદર્ભમાં શૂન્ય ક્રમની, તો જો આની માટે હું લખું તો કે k(a⁻¹) અને બીની કેટલી ઘાત થઈ, 0, એટલે કે આપણી માટે આ પ્રક્રિયા પ્રથમ ક્રમની થઈ ગઈ। તો r ઇઝ ઇક્વલ ટુ કે અને અહીંયા આવશે એની એક ઘાત, ખ્યાલ આવી ગયો। તો અહીં સુધી તો સમજાઈ ગયું। હવે આપણને 4 પ્રયોગ આપ્યા છે, એમાં જ્યાં જગ્યા ખાલી છે અહીંયા ખાલી છે, આ 3 જગ્યા આપણે ખાલી છે, જેમાં બીજા પ્રયોગમાં એની સાંદ્રતા, ત્રીજા પ્રયોગમાં આપણે તેનો પ્રારંભિક વેગ મેળવવાનો છે, અને ચોથા પ્રયોગમાં આપણે એની સાંદ્રતા મેળવવાની છે, બાકીના માહિતી આપી દીધી છે। તો અહીંથી સ્ટાર્ટ કરીએ આપણે, કારણ કે આ તો આપણને એવું લાગે છે કે કમ્પ્લીટ છે, પરંતુ એનો ઉપયોગ ક્યાં થશે જોઈ લઈએ। આપણે અહીંથી સ્ટાર્ટ કરી દઈએ, 2 નંબરથી બરાબર ત્યાં ખાલી છે, તો એની માટે ચાલો અહીં સેકન્ડ પ્રયોગને હું દર્શાવું। તો સેકન્ડ પ્રયોગ માટે હું એમ કહું કે r₂ = k અને એની એક ઘાત જ આવે છે, તો ત્યાં મારે એ મેળવવાનું છે એની સાથે, તો એને સૂત્રનો કરતા બનાવ r₂/k। તો r₂ આપણી પાસે છે આ પ્રક્રિયા વેગ, રેટ ઓફ રિએક્શન આ થયું r₁, r₂, r₃ અને r₄, તો એ તો આપણી પાસે છે 4.0 × 10⁻², કે નથી મિત્રો, કે નથી, તો કે ક્યાંથી મેળવો, તો કે જો એની માટે જ આપણને આપ્યો તો પ્રયોગ નંબર 1, તો કેની કિંમત મેળવવા માટે આપણે પ્રયોગ નંબર 1 લખશું, કેની કિંમત બરોબર, તો કેની કિંમત માટે હું લખું r₁ = k અને અહીંયા આવશે એ, કેના સૂત્રનો કરતા બનાવી દઉં તો r/aની સાંદ્રતા, r₁ આપણને આપ્યું છે 2.0 × 10⁻², 0.1 એટલે જો તો 10⁻¹, તો એક ઘાત વધે તો આ આપણને મળે 0.2, તો કેનો એકમ લખવો પડે, પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, સમય ઇન્વર્સ હોય, તો અહીંયા સમય આપણને જોવો તો અહીંયા કેમાં આપ્યો છે, મિનિટમાં આપેલો છે, માટે આ થઈ જશે મિનિટ ઇન્વર્સ। તો અહીંયા આપણે મૂકી દઈશું 0.2, તો 0.2
એટલે 4.0.0.2 એટલે 20 ભાગ્યા દસ 100 કરીએ એટલે એ પણ આવશે 0.2. તો એ આવ્યો, તો એની સાંદ્રતા તો કેમાં હોય? મોલ પ્રતિ લીટર. એવી રીતે આપણે મેળવવાનું છે ત્રીજા પ્રયોગમાં પ્રક્રિયાનો વેગ. તો ત્રીજો પ્રયોગ જે આપણને આપ્યો છે તેમાં મેળવવો છે મારે પ્રક્રિયા વેગ, એટલે કે R3 મેળવવો છે. તો R3 ઇઝ ઇક્વલ ટુ કે, એની એક ઘાત કે આપણી પાસે છે 0.2 અને એ જે છે એ આપણી પાસે 0.4. તો 0.4 ઇન્ટુ 0.2 એટલે આ થઈ જાય 0.08. તેનો વેગ શું આવશે? તો વેગ હંમેશા મોલ ઇન્ટુ લીટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ જ એનો એકમ હોય. ચોથી પરિસ્થિતિમાં આપણને શું મેળવવાનું કીધું છે? જો એની કિંમત મેળવવાની છે તો કે R4 ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ એ આવશે. તો એને સૂત્રનો કરતા બનાવી દઉં તો કે R4 upon K. R4 જે આપ્યું છે 2 × 10⁻², અને અપોન કે જે આપણને આપી દીધું આપણે મેળવો તો હમણાં 0.2. તો અહીંયા 2 કરી દઉં 0.2ના સ્થાને 2 × 10⁻¹ તો આ જે થઈ જશે 1, અને 1 થઈ જાય તો એક ઘાત વધી રહે એટલે કે 0.1 આવશે. 0.1 જેમાં એનો એકમ જે છે મોલ પ્રતિ લીટર. તો આ હતું મિત્રો ટોટલી રીતે ક્વેશ્ચન નંબર 10, 11 અને 12, જેના તમારા ટોટલી કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. આ જે લેક્ચરની નોટ જે છે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, અને જે પણ વિદ્યાર્થીઓએ સબસ્ક્રાઇબ નથી કર્યું તે ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો, અને તમારી માટે આ ચેનલ કેમેસ્ટ્રીનું ટોટલી સોલ્યુશન બની જશે અને બીજા પણ સબ્જેક્ટના કોન્સેપ્ટ ક્લિયર થવાના છે. અને જો તો અમારું જે આ કોન્સેપ્ટ અપનું સેટઅપ ધીમે ધીમે ડેવલપ થઈ રહ્યું છે, જેમાં અત્યારે થોડીક સમય લાગશે પરંતુ ટૂંક સમયમાં ડેવલપ થઈ જશે અને તમને ખૂબ જ મજા આવશે. આમ ગ્રાફિક સાથે નાના મોટા એનિમેશન સાથે આપણે ટોટલી કેમેસ્ટ્રીના કોન્સેપ્ટ ક્લિયર કરી નાખશું. તો અમારી સાથે જોડાયેલા રહેજો, સબસ્ક્રાઇબ કરી દો અને વિડીયોને ફટાફટ લાઇક કરી દો, અને વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી આ લેક્ચર પહોંચાડવાનો છે, આ એક તમારે કામ કરવાનું છે. કોન્સેપ્ટ અપના તમામ લેક્ચર યુટ્યુબ ઉપર ફ્રી રહેવાના છે, જેથી તમે આસાનીથી તમે મેળવી શકશો. કામ તમારે કરવાનું થાય તો એક લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું રહેશે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોશું. આ વિડીયોની અંદર મેં જે કોષ્ટકવાળા એક્ઝામ્પલ હતા તેને કવર કરાવી દીધા. નેક્સ્ટ આપણે નવા કોન્સેપ્ટ સાથે નવા એક્ઝામ્પલ સોલ્વ કરશું.